ગઈકાલે જામનગર સહિત રાજ્યની 6 મહાનગરપાલિકાઓની ચૂંટણી યોજાઈ હતી। જામનગરમાં સાંસદ, રાજ્યમંત્રી, ધારાસભ્ય સહિતના રાજકીય આગેવાનો ઉપરાંત કલેક્ટરે પણ મતદાન કર્યું હતું। બપોર સુધી સરેરાશ નીરસ મતદાન રહ્યા પછી છેલ્લી કલાકમાં મતદાનમાં ઉછાળો જોવા મળ્યો હતો। જામનગરમાં રાજ્યનું સૌથી વધુ 53.64% મતદાન નોંધાયું હતું। મતદાન પૂર્ણ થયા પછી હરિયા કોલેજમાં તૈયાર કરવામાં આવેલ સ્ટ્રોંગ રૂમમાં ઈવીએમ મશીનો સુરક્ષિત રાખી દેવામાં આવ્યા છે। હરિયા કોલેજમાં સવારે 9 કલાકથી 14 ટેબલ ઉપર મતગણતરીનો આરંભ થશે, એટલે કે દરેક રાઉન્ડમાં 14 ઈવીએમ મશીનના મતો ગણવામાં આવશે। સૌપ્રથમ વોર્ડ નંબર 1, વોર્ડ નંબર 5, વોર્ડ નંબર 9 અને વોર્ડ નંબર 13ની મતગણતરી થશે। મતગણતરી વખતે ખાસ અધિકૃત ઓળખપત્ર ધરાવતા લોકોને જ મતગણતરી મથક પર પ્રવેશ આપવામાં આવશે। દરેક રાજકીય પક્ષ પોતપોતાની જીતના દાવા કરી રહ્યા છે, પરંતુ જામનગરની પ્રજાનો ફેંસલો મતગણતરી પછી જ ખબર પડશે। જામનગર નજીક દરેડમાં સરકારી જમીન પરના કથિત દબાણ અંગે સંખ્યાબંધ લોકો સામે ગુનો નોંધાયો છે। આ પ્રકરણમાં અનેક આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે। આ પ્રકરણમાં આરોપી રાજેશ ઢેઠાલાલ ચૌહાણ દ્વારા હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરવામાં આવી હતી, જેને પગલે હાઈકોર્ટ દ્વારા આરોપી રાજેશ ચૌહાણની ધરપકડ વિરુદ્ધ સ્ટે ઓર્ડર આપવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે રાજ્યમાં લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટના કેસમાં ધરપકડ વિરુદ્ધ સ્ટે ઓર્ડર મળ્યો હોય તેવો આ પ્રથમ બનાવ છે। આરોપી તરફથી વકીલ પ્રેમલ રાજ તથા રાજેશ ગોસાઈ કાયદાકીય ઝંગલડી રહ્યા છે। જામનગર નજીકના ખોજા બેરાજા ગામે વાડી વિસ્તારમાં આવેલ રામભાઈ ઓડેદરાના ઘરે તસ્કરો ત્રાટક્યા હતા। શનિવારે રાત્રે 1:30 કલાકે 8 લૂંટારુઓ રામભાઈના ઘરમાં પ્રવેશ્યા હતા। પરિવારના સભ્યોને ગંભીર રીતે માર મારી કુલ 16 તોલા સોનાના દાગીના, ₹1.5 લાખ રોકડ સહિત કુલ ₹8.32 લાખની લૂંટ ચલાવી હતી। લૂંટ કર્યા પછી લૂંટારુઓ પરિવારને એક રૂમમાં બંધક બનાવી પરિવારની કાર લઈને ફરાર થઈ ગયા હતા। થોડા સમય પછી આક્રંદના અવાજો સાંભળી પાડોશીઓએ બંધક પીડિત પરિવારને મુક્ત કરાવ્યો હતો। ત્યાર પછી ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવતીને 108 દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। પોલીસે રામભાઈ ઓડેદરાની ફરિયાદ પરથી 8 લૂંટારુઓ વિરુદ્ધ ગુનો નોંધી લૂંટારુઓના સગડ દબાવ્યા છે।